નમસ્કાર. પુસ્તક પરબ માણાવદર અને ગુજરાતી મેળો સાથે મૈત્રી મહેતા દ્વારા પ્રસ્તુત છે આજનો મોર્નિંગ મંત્ર. લેખન જનાબ ઇમ્તિયાઝ કાઝી. સ્વર્ગસ્થ યોગેન્દ્ર વ્યાસ. હા, હજુ હમણાં સુધી આ નામ શ્રી યોગેન્દ્ર વ્યાસ અથવા તો યોગેન્દ્ર દાદા તરીકે લેવાતું, પરંતુ હવે હંમેશા સ્વર્ગસ્થ જ રહેશે. આજે આપની જન્મતિથી, પરંતુ આજે આપનો એ સૌમ્ય અવાજ નહીં સાંભળી શકીએ. હજુ પણ મને માનવા તૈયાર નથી કે તમે અમુને છોડીને આમ સાવ આકસ્મિક જ અનંતની યાત્રાએ સચોડે ચાલી જશો. તમારા વિશ્વવ્યાપી ચાહકો અને વિદ્યાર્થીઓને છોડીને વડોદરા ખાતે વર્ષો પહેલાં ગુજરાતી ભાષાની રાજ્ય કક્ષાની તાલીમમાં સૌ પ્રથમ આ લખનારે તમને સાંભળેલા, માત્ર સાંભળેલા જ નહીં પણ માણેલા. ત્યારે પણ આપ આમ તો વર્ષોથી નિવૃત્ત, પણ તેમ છતાં સતત પ્રવૃત્ત જ હતા. ભાષા વિજ્ઞાન જેવા અઘરા વિષયને કઈ રીતે સરળ બનાવી શકાય એ આપની જીવનયાત્રાના પ્રસંગોની જેમ આપ વ્યક્ત કરતા, એ તાળીઓની ગુંજ હજુ પણ સંભળાય છે. સાવ સાદા પહેરવેશમાં જીવનના આખરી પડાવમાં પણ આપનામાં રહેલી ગજબની ખુમારી અમે જોઈ છે. અવાજમાં સત્યનો રણકો અને ચહેરા પર ઉંમરનો જરા પણ થાક નહીં. એક એક બાબતને અમે ન સમજી લઈએ ત્યાં સુધી જરા પણ થાક્યા વગર ફરી ફરીને સમજાવી શકવાની આપની ધીરજમાં એક સાચા શિક્ષકના અમને દર્શન થયેલા. અને દરેક વખતે તાલીમ વર્ગ પૂરો થયા પછી આપના લેન્ડલાઇન નંબર આપવાનો સિલસિલો છેક અમદાવાદ સુધી યથાવત રહેલો. પછી એ બાયસેટ પરનું લાઈવ પ્રસારણ હોય કે જીવંત શિબિર, અમને વિદ્યાર્થી તરીકે આપની નિકટ બેસીને થોડો ઘણો પણ પ્રસાદ લેવાનો ગર્વ અને ગૌરવ છે. અમદાવાદ ખાતે તો માત્ર 25 જેટલા મિત્રોની હાજરીમાં આપની કોલેજકાળની વાતો, વિષય પસંદગીની વાતો, કવિવર ઉમાશંકર જોશી સાથેના પ્રસંગો, આપના લગ્ન સમયની વાતો, આવી તો કેટ કેટલી એ વાતો કે જે કદાચ ક્યાંય છપાઈ નહીં હોય અને હવે સંભવિત છપાશે પણ નહીં, એ અમારા હૃદયમાં આજીવન ધબકશે. જીવનના દરેક પડાવને ખંત અને ખુમારીથી હસતા મુખે અને લેશમાત્ર મોહ વગર જીવીને ઉજાણી કરનાર આપ, કદાચ અંતિમ પડાવે ઈચ્છા મૃત્યુની ખૂબ સમીપ હશો અને એટલે જ આપના હજારો વિદ્યાર્થીઓમાંથી કોઈ એક સાથે પણ આપના સ્વભાવ મુજબ કોઈ પણ જાતની ચર્ચા કર્યા વગર આપ ચાલી નીકળ્યા. આપની વિદાય વસમી છે અને કાયમ રહેશે, એ ખોટ કોઈ નહીં પૂરી શકે. માત્ર શબ્દોની અંજલિ નહીં પણ હૃદયની અંજલિ વડે આપના આત્માને શત શત નમન. આપનો એક વિદ્યાર્થી ઇમ્તિયાઝ કાઝી. અસ્તુ.